નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને ધોરણ એક વિષય કલરવ પાઠ ચાર આવરે વરસાદ બાળકો આમાં આપણે ટપકા જોડો લખો વાંચો અને લખો શબ્દ બનાવો જોડકા જોડો ટપકા જોડી ચિત્ર બનાવવો ભણેશો તો તમારી કલરવ પાઠ્ય પુસ્તક જોઈએ હં એમાં પાના નંબર પિસ્તાલીસ જુઓ વેરી ગુડ હવે એમાં બાળકો ઉપર શું સૂચના લખી છે ટપકા જોડો અને લખો તો બાળ મિત્રો ઉપર પહેલાં ટપકા જોડેલી લાઇન છે એના ઉપર પેન્સિલ ફેરવી એના જેવી જ નીચે લાઇન કરવાની છે તો બે લાઈન પૂરી થાય પછી એના નીચે પાછું જો ટપકા જોડો તો એ શું છે આપણે સાદાનું શીખીએ હવે કાનાવાળાનું છે તો કાનાની નિશાની છે તો એ કાનાવાળા કાકાની નિશાની છે તો એમાં આપણે ગૂંઠી અને એના જેવું જ નીચે લખવાનું છે પછી આવે છે એક માત્ર તો એક એકમાતરની નિશાની છે તો એ પહેલાં આપણે ગૂંટવાનું છે પછી નીચે લખવાનું છે હવે બાળ મિત્રો એમાં નીચે લખ્યું છે વ તો એમાં આપણે આંગળી ફેરવી વર્ષદ ઉપર અને મહાવરવો કરવાનું છે તો બાજુના પેજમાં તમને વર્ક કરેલું છે એ જોઈને તમે કરી શકો હવે બાળકો લખો તો આમાં બાળ મિત્રો તમારે પહેલાં ઉપર જેટલા ડોટેજ કરેલા છે એટલા બધાય અક્ષર લખી નાખવાના છે તો જુઓ વ વની લાઈન પૂરી કરવાની પછી છે ર તો ર ની લાઈન પછી છે સ તો સ ની લાઈન પછી છે દ તો દ ની લાઈન અને માત્રા બરાબર તો એ તમારે ડોટેજ પૂર્ણ કરવાના છે ત્યારબાદ નીચે વની માથે એક માત્ર વે તો આપણે દરેક ખાનામાં લખશું વે પછી ર રની માથે એક માતર રે તો એ રેની લાઈન પૂરી કરશું પછી સ ને માથે એક માતર સે તો સેની લાઈન પૂરી કરશું પછી દે તો દેની લાઈન પૂરી કરશું બરાબર તો બાળમિત્રો મિત્રો બાજુના પેજમાં વર્ક કરેલું છે એ પ્રમાણે તમે વર્ક જોઈને કરી શકો હવે બાળમિત્રો અહીંયા લખ્યું છે વાંચો અને લખો તો આમાં પહેલાં શબ્દો લખેલા છે એ તમારે વાંચવાના અને બાજુમાં આપેલા લીટીમાં તમારે એ શબ્દો લખવાના છે તો બે ઉભી લીટી તમારે બાજુમાં જોઈને લખવાની છે ત્યારબાદ નીચે છે વાક્યો તો વાક્યોએ પણ બાળ મિત્રો પહેલાં તમારે વાંચવાનું અને પછી લખવાની છે તો બાજુના પેજમાં વર્ક કરેલું બતાવ્યું છે એ પ્રમાણે તમે લખી શકો હવે બાળ મિત્રો આવ્યું શબ્દ બનાવો તો બાળકો આ શબ્દ બનાવો તો તીરની નિશાનીથી શબ્દ બનાવવાના છે જો વે લખ્યું છે વે પાણીથી તીરની નિશાનીમાં સૌથી પહેલાં દ અક્ષર છે પછી બીજો અક્ષર ર છે પછી ત્રીજો અક્ષર ગ છે તો વે દ તો જો વેદ લખેલું છે તો તો કયો હવે શબ્દ બનશે વાંચો જોઈએ હં વે ર તો એની નીચે આપણે લખવાનું છે વેર હવે વેગ હા તો એની નીચે લખવાનું છે વે ગ હવે બાળ મિત્રો આમાં જુઓ તીરની નિશાની કઈ બાજુ છે તો આપણે એ પ્રમાણે શબ્દ બનાવવાના છે હવે તીરની નિશાની આ સાઈડ છે તો સેવ લખેલું છે તો હવે આ બાજુથી શબ્દો બનાવવાના છે તો હવે એની નીચે લખશું દેવ વાવ બરાબર તો બાજુના પેજમાં શબ્દ બનાવેલું પેજ તમને આપ્યું છે એ જોઈને તમે વર્ક કરી શકો હવે બાળ મિત્રો જોડકા જોડવાના છે તો તમે જોઈએ સાનું સાનું ચિત્ર છે સૌથી પહેલાં આ બાજુ કચરાનું પછી એની નીચે માટલાનું પછી એની નીચે ઘરનું પછી એની નીચે રોડ ઉપર કચરો હોય એવો હવે એની સામેની સાઈડમાં શું છે સાવરણી પછી ડોલ પછી રોડ વારવાનો કચરા કચરાનો ઝાડુ અને ડોયો તો બાળ મિત્રો આપણે બતાવ્યું છે કચરો આપણે શેમાં નાખીએ ડસ્ટબિનમાં બરાબર હવે માટલું છે તો માટલામાં આપણે સીધો ગ્લાસ પાણીનો ભરીએ નહીં તો આપણે ડોયાવારે પાણી લઈએ તો બાળમિત્રો તમારે હવે ડોયાથી પાણી ભરવાનું છે તો માટલાને ડોયા સાથે જોડો હવે છે ઘર તો બાળકો ઘરમાં સાફ સફાઈ કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ સાવેણીનો તો ઘરને સાવેણી સાથે જોડો વેરી ગુડ હવે છે રોડ રોડ ઉપર કચરો પડ્યો છે એ કચરો સાફ કરવા માટે આપણે લાકડીવાળા ઝાડુનો ઉપયોગ કરીએ છીએ તો ઝાડુ સાથે જોડો તો બાળ મિત્રો અત્યારે આપણું ઘર શેરી બધું આપણે સ્વચ્છ રાખવું જોઈએ બરાબર હવે બાળ મિત્રો તમારી પાઠ્યપુસ્તકમાં જો નંબર આપેલા છે અને શું કીધું છે વાંચો જોઈએ ટપકા જોડી ચિત્ર પૂર્ણ કરો તો બાળ મિત્રો તમારે ટપકા જોડીને ચિત્ર પૂર્ણ કરવાનું છે તો સૌથી પહેલાં જો બે લીટી આપેલી છે આપેલી છે એકથી આઠ સુધી જો આ રીતે કરેલી છે પછી આઠથી બે સુંધી કરેલી છે હવે બાકીની લીટી આપણે લગ જોડી અને આ સાનું ચિત્ર બને છે એ જોવાનું છે તો જુઓ જોઈએ એકથી બે જોયું તો શું બન્યું ત્રિકોણ હમ હવે ત્યારબાદ બેથી ત્રણ પછી ચાર પછી પાંચ પછી છ સાત ને આઠ થઈ ગયું બાળ મિત્રો તો આપણે શેનું ચિત્ર બનાવ્યું હોડીનું વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો આવતા વિડીયોમાં આપણે પાર્ટ પાંચ સૌ ભણીશું ત્યાં સુધી જય ભારત જય હિન્દ